નવસારીના શાંતાદેવી રોડ સોમનાથ મહાદેવ મંદિર પાસે માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા સદભાવના સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સદભાવના સંત સંમેલન દ્વારા જનજનમાં સદભાવના જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સદભાવના સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા જનજનમાં સદભાવના જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનવતાવાદી સતપાલજી મહારાજના સંત મહાત્માગણ મહાત્મા બાલકૃષ્ણાનંદજી, સુલેખાબાઈજી, પુન્યાબાઈજી, ધર્મિષ્ઠાબાઈજી, નિખિલાબાઈજી અને શ્વેતાબાઈજી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આ કાર્યક્રમમાં આત્મકલ્યાણકારી પ્રવચનો આપ્યા હતા, જેમાં દરેક ધર્મશાસ્ત્રોના આધારે રાષ્ટ્રની એકતા, અખંડતા તથા સદભાવના તેમજ આત્મજ્ઞાનનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ સંસ્થાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, જેનો લાભ હજારો શ્રદ્ધાળુએ લીધો હતો. માનવ ઉત્થાન સેવા સમિતિ અખિલ ભારતીય રજિસ્ટર્ડ સંસ્થા છે. એમના સંસ્થાપક સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ વિશ્વની અંદર આધ્યાત્મ જ્ઞાન દ્વારા જાતિભેદ તેમજ સાંપ્રદાયિક ભેદના કારણે જે સમાજ અંધશ્રદ્ધામાં લડી રહ્યો છે તેને સાચા માનવ તરફ બનાવવા માટે, સદભાવના કેળવવા માટે, કારણ કે જે ઘરમાં સદભાવનાઓ ન હોય એ ઘર ઘર ન રહે, જે ઘરની અંદર જે ગામની અંદર સદભાવના ન હોય એ ગામ ન રહે, જે દેશની અંદર સદભાવના ન હોય એ દેશ ન રહે. આ જ સંસારની અંદર સદભાવનાની આવશ્યકતા છે. અને એ સદભાવના આ સંમેલનનું આયોજન જે કરેલું છે, આ કોઈ જાતીય સંમેલન નથી, કોઈ સાંપ્રદાયિક સંમેલન નથી, કોઈ એક અંગત વિચારધારા નથી, પણ પ્રાચીન સંસ્કૃતિ, સનાતન ધર્મ, વૈદિક જ્ઞાન, એનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડવા માટે આ અમારો કાર્યક્રમ, આ સદભાવનો સંમેલન રાખેલો છે. હું માનવ ઉત્થાન સેવા સમિતિ, જેના સંસ્થાપક સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ છે, અને સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીની પ્રેરણાથી આ સદભાવના સંત સંમેલન થઈ રહ્યું છે. અને આ સદભાવના સંત સંમેલનની અંદર આધ્યાત્મ જ્ઞાન, આત્મજ્ઞાન વિષય ઉપર લોકોને સમજણ આપવામાં આવે છે કે જીવનમાં દરેક વસ્તુની ઉપલબ્ધિ હોવા છતાં પણ અગર એની પાસે આત્મજ્ઞાન નથી તો પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી. આનંદનો સ્ત્રોત વ્યક્તિના હૃદય જગતની અંદર છે, અને જ્યાં સુધી વ્યક્તિ હૃદય જગતમાં પ્રવેશ નથી કરતો ત્યાં સુધી વ્યક્તિ આત્મશાંતિ પ્રાપ્ત નથી કરી શકતો. એટલે જીવનનું લક્ષ્ય છે એ આત્માની સાધના કરી, આત્માની ઉપાસના કરી અને પરમાત્માની પ્રાપ્તિ કરવી, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો, એ જ મનુષ્યનો ધ્યેય છે, એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને લક્ષ્યની પૂર્તિ કર્યા પછી જ જીવન સફળ બની શકે છે. એટલે માનવ જીવનને સફળતાના માર્ગ ઉપર લઈ જવા માટેનો આ એક પ્રયાસ છે. અને આ સંત સંમેલન એટલા માટે જ રાખવામાં આવેલું છે કે વ્યક્તિ સત્સંગ સાંભળીને, સત્સંગને સમજી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને આત્મની સાધના કરી જીવનને સફળ અને સાર્થક બનાવે. અસ્તુ.